દીવના ધોધલા ખાતે સરાનગર વિસ્તારમાં આજે કોરોના પોઝિટિવના બે કેસ નોંધાતા દીવમાં ચકચાર મચી જવા પામ્યો છે, તેમજ લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો છે. દીવ કલેક્ટર સલોની રાયે કન્ટેનમેન્ટ ઝોનની લીધી મુલાકાત. દીવમાં આજ સુધીમાં કુલ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે અને આજે 2 કેસ નોંધાયા બાદ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય અને એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામીના માર્ગદર્શન હેઠળ દીવના હોગલા ખાતે સરાનગર વિસ્તારને સેનિટાઇઝર કરી પીએસઆઈ ભરત પરમાર અને પુનિત મીનાના નેતૃત્વમાં દીવ પોલીસ દ્વારા આજે 2 પોઝિટિવ વ્યક્તિઓના ઘરના આસપાસના સંપૂર્ણ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યું છે. અન્ય લોકોમાં સંક્રમણ ન ફેલાય એ માટે તકેદારીના ભાગરૂપે કડક વલણ અપનાવવામાં આવેલ છે. જો કે દીવમાં અત્યાર સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો અને દીવ સંપૂર્ણ સાફ હતું, પરંતુ જે અર્થી દીવમાં મુંબઈના લોકોને આવવા માટે મંજૂરી આપવામાં આવી ત્યારથી દીવમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાવવાની શરૂઆત થઈ ગઈ છે. દીવમાં આજે કુલ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે તમામે તમામ મુંબઈથી દીવમાં આવેલ વ્યક્તિઓ છે. જેથી આજે દીવના લોકોની માંગ ઉઠી છે કે દીવમાં મુંબઈથી આવતા લોકોને પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં ન આવે અથવા તો ખૂબ સઘન મેડિકલ ચેકઅપ કરીને મંજૂરી આપવામાં આવે. લોકોમાં એ પણ ચર્ચા છે કે ખાસ કરીને અગાઉના દિવસોમાં મુંબઈથી આવેલ તમામ વ્યક્તિઓ જે હોમ ક્વોરન્ટાઇન હોય અથવા ફેસિલિટી ક્વોરન્ટાઇન હોય તેમની પણ ધ્યાનપૂર્વક મેડિકલ ચકાસણી કરવામાં આવે, જેથી કરી કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય. દીવમાં આજે ફરી 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સ્થાનિક લોકોમાં પણ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. દીવ પોલીસ દ્વારા બેરિકેડ લગાડી પોલીસ બંદોબસ્ત સાથે સરાનગર વિસ્તારને સીલ કરાયો છે અને સંક્રમણ ના થાય એ માટે વિસ્તારમાં લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગોગલાના સરાનગરને કન્ટેનમેન્ટ ઝોનની દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામી, ડેપ્યુટી કલેક્ટર હરમિંદરસિંહ, ડેપ્યુટી એસપી રવિન્દ્રકુમાર શર્મા, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વૈભવ રિખારી, મામલતદાર ચંદ્રહાસ વાચા, હેલ્થ ઓફિસર ડૉક્ટર કે વાય સુલતાન સહિતના અધિકારીઓએ લીધી અને લોકોને બહાર નહીં નીકળવા સૂચનો કર્યા હતા. સાથે પોલીસ કર્મીઓને પણ તકેદારી રાખવા જણાવ્યું હતું. દીવના ગોગલા ખાતે આજે સરાનગર વિસ્તારમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ચકચાર મચી છે. આજે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન હેઠળ અને દીવ જિલ્લા એસપીના માર્ગદર્શન હેઠળ આપ જોઈ શકો છો, દીવ પોલીસ દ્વારા આજે આ સંપૂર્ણ એરિયો જે મકાનમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે એ વિસ્તારમાં દીવ પોલીસ દ્વારા આ સંપૂર્ણ એરિયાને સીલ કરી દેવામાં આવ્યો છે, આપ જોઈ શકો છો. અને સાથે અહીંયાના લોકોમાં પણ દીવના લોકોમાં આજે ભયનો માહોલ ફેલાયો છે. આજુબાજુ રહેતા તમામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સાથે દીવના સ્થાનિક લોકોની માંગ ઉઠી છે કે દીવમાં હાલ સુધી કોરોના પોઝિટિવ કોઈ પણ કેસ નહોતો, પરંતુ જ્યારથી મુંબઈથી દીવમાં લોકોનું આવવાનું શરૂઆત થઈ ત્યારથી દીવમાં કોરોના પોઝિટિવ કેસો નોંધાવાનું શરૂઆત થઈ છે. એ માટે દીવના સ્થાનિક લોકોની માંગ ઉઠી છે કે દીવમાં હાલ મુંબઈથી કોઈ પણ લોકોને પ્રશાસન દ્વારા આવવા માટે મંજૂરી ના આપવામાં. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ.